नमस्कार विद्यार्थी मित्रों, एकम 15 धरतीकंप। धरतीकंप ने भूकंप पण कहेवाय छे। कुदरती रीते जे आपत्तिओ सर्जाय छे ते घणी वक्त विनाशकारी होय छे, तेमां पारावार नुकसान थाय छे। पृथ्वीना पेटाणमां थता फेरफारने लीधे जमीनना पड़ो एकबीजा पर खसे छे ત્યારે ધરતી ઉપર સતત કંપન થાય છે। આ ઘટના માટે વિદ્યાર્થીઓએ આપત્તિ અને વ્યવસ્થાપનમાં પ્રાથમિક સારવાર નિયમોને ખ્યાલ રાખવો જોઈએ। કુદરતી આપત્તિ સમયે મદદ મળી રહે તે માટેના અગત્યના ફોન નંબર બાળકો ઉપયોગ કરતા શીખે, પોતાની સગવડ માટેનો સામાન હાથવગો રાખે, દિવાલ ઉપરના અરીસા, બારીના કાચ, લાઇટ તથા ઈજા પહોંચાડે તેવા સામાન દૂર રાખવા જોઈએ। આટલું ન કરો, શું ન કરાય, શાળા કે દિવાલની છતમાં તિરાડ રહેવા દેશો નહીં, શાળા કે ઘરમાં ઊંચી જગ્યાએ ભારે સામાન રાખશો નહીં, જંતુનાશક દવા, એસિડ, ફિનાઇલ ઊંચી જગ્યાએ મૂકશો નહીં, આફતમાં આશ્રય માટેના સાધનો હાથવગા રાખવા। હવે ધરતીકંપ દરમિયાન આપણે શું અનુસરવું જોઈએ તો સ્વસ્થ રહેવું, બહાર નીકળતી વખતે દાદરનો ઉપયોગ કરવો, મજબૂત ટેબલ, બેગ, પલંગનો આશ્રય લ્યો, મોટા અવાજે મદદની બૂમ મારવી, સળગતી વસ્તુ તરત ઓલવવી, કુતૂહલને વશમાં રાખવું, મકાનમાંથી નીકળી જવું, ખોટી દોડાદોડી બૂમ ન કરવી, નજીકની ખુલ્લી જગ્યાઓમાં જતા રહેવું। ધરતીકંપ બાદ શું કરવું તો નાના આંચકાઓ માટે તૈયાર રહેવું, ઇજાગ્રસ્તને મદદ કરવી, અપંગો, સગર્ભા માતાની સંભાળ લેવી, મજબૂત બાંધકામ ભૂકંપ પ્રૂફ તૈયાર કરવું, અફવાઓ ફેલાવવી નહીં। ધરતીકંપમાં રાહત માટે આ સાથે દર્શાવેલ ચિત્રોનો અભ્યાસ કરી યોગ્ય અમલ કરવો। તો ચિત્ર આપ્યું છે, ઘરની બહાર હોવ ત્યારે જમીન સરસા જમીનને માથું ટેકી ઢાંકી દેવું, એનું ચિત્ર આપ્યું છે એ પ્રમાણે કરવું। ત્યાર પછી ડેસ્ક છે, બેન્ચ છે, કામ કરતો હોય ત્યાં તરત જ નીચા માથે ડેસ્ક નીચે બેસીને પકડીને બેસી જવું, ઓરડોમાં હોય ત્યારે સલામત ખૂણામાં માથું મૂકીને બેસી જવું। ખૂણામાં આપત્તિ થાય તો આપણને મદદરૂપ થાય તેવો પુરવઠો આપણી સાથે રાખ્યો, આપત્તિ પુરવઠો કીટ હાથ વગી રાખવી બનાવવી જોઈએ। ગમે ત્યાં હો, ધરતી ધ્રુજવા લાગે ત્યારે તમારી પર પડતી અથવા તૂટતી વસ્તુઓ તમારા માટે સૌથી જોખમરૂપ હોય છે, તો આવી બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ।